હવે આપણે જોઈશું સ્ટેટિસ્ટિકલ ફંક્શન। એમાં સૌથી પહેલું ફંક્શન છે એવરેજ। એવરેજ એટલે આપણે અહીં મેં લીધી છે 7 8 અને 9 એમ ત્રણ રકમ લીધી છે। આ ત્રણ રકમનો સરવાળો કરશે અને એ સરવાળો કરીને એના ભાગ્યા અહીં ત્રણ રકમ લીધી છે એટલે ભાગ્યા 3 કરશે। એટલે કે આપણને સરેરાશ કિંમત શોધીને આપશે। તો સરેરાશ કિંમત શોધવા માટે ફંક્શન છે એવરેજ। ત્યાર પછી બીજું ફંક્શન છે જીઓ મીન। તો આ વિધેય આપેલી સંખ્યાઓની સમ ગુણોત્તર મધ્યક એટલે કે જીઓમેટ્રિક મીન શોધીને આપે છે। પણ જો ઋણ ન હોય તેવી સંખ્યાનો સમ ગુણોત્તર મધ્યક મેળવવા માટે જ ફક્ત આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને વધુમાં વધુ 30 ચલ લઈને આપણે સમ ગુણોત્તર મધ્યક શોધી શકીએ છીએ। અહીં જીઓમીન 10 7 6 8 અને 6 આમ 5 રકમ લીધી છે તો એનો સમ ગુણોત્તર મધ્યક આપણને શોધીને આપે છે। ત્યાર પછી છે હાર્મિંગ એટલે કે હકારાત્મક મધ્યક શોધીને આપશે। જીઓમીન એટલે સમ ગુણોત્તર મધ્યક અને હાર્મિન એટલે હકારાત્મક મધ્યક શોધીને આપે છે। અહીં પણ મેં કિંમત એ જ લીધી છે 10 7 6 8 6। એના પછી છે મીડિયન। મીડિયન એટલે કે મધ્યસ્થ। મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણે જે કિંમત આપી છે એ કિંમતને એ ક્રમમાં ગોઠવશે અને ક્રમમાં ગોઠવ્યા પછી વચ્ચેની જે કિંમત હોય મધ્ય કિંમત હોય તેને જવાબ તરીકે દર્શાવે છે। પણ અહીં જુઓ આપણે આપણી જે સંખ્યા છે એ બેકી સંખ્યામાં છે એટલે કે કુલ 4 જ સંખ્યા લીધી છે તો એને ગોઠવશે કઈ રીતે। સૌથી પહેલા 6 7 8 અને 10। તો વચ્ચેની જે સંખ્યા છે એટલે કે 7 અને 8 એ બંનેની સરેરાશ લઈને આપણને મધ્યસ્થ કિંમત શોધીને આપશે। તો અહીં મધ્યસ્થ કિંમત આપણે જોઈએ તો 7.5 આપે છે। પણ જો અહીં હું એક કિંમત હજી વધારી દઉં નવ લઈ લો તો હવે શું કરશે ક્રમમાં ગોઠવશે 6 7 8 9 અને 10। તો મધ્ય કિંમત અહીંયા મધ્ય કિંમત કઈ થશે મધ્યસ્થ કિંમત 8 એ મધ્યસ્થ કિંમત થશે। ત્યાર પછી આવે છે મોડ। મોડ એટલે કે બહુલક। બહુલક શોધવા માટે મોડ ફંક્શનનો ઉપયોગ થાય છે। હવે બહુલક એટલે વારંવાર પુનરાવર્તિત થતી સંખ્યા। તો અહીં જુઓ વારંવાર પુનરાવર્તિત સંખ્યા એક તો 6 છે કે 6 બે વાર આવે છે અને 7 એ 3 વાર આવે છે। તો અહીં જે મહત્તમ પુનરાવર્તિત સંખ્યા છે જે સૌથી વધારે વાર રિપીટ થાય છે સંખ્યા એ આપણને જવાબ સ્વરૂપે દર્શાવશે। ત્યાર પછી છે કાઉન્ટર। કાઉન્ટર એટલે આપણો જે સેલ છે એમાં ટોટલ કેટલી કિંમત છે કુલ કેટલી રકમ છે એ શોધીને આપશે। તો 10 7 6 8 અને 6 કુલ 5 સંખ્યા છે તો આપણને આના જવાબ તરીકે 5 જોવા મળશે। ત્યાર પછી આવે છે ફંક્શન લાર્જ। તો લાર્જ ફંક્શન લાર્જ એ શું કરશે મોટી સંખ્યા શોધીને આપશે। પણ કઈ મોટી સંખ્યા તો કે અહીં જો આપણે મેં સાઇટ પર રકમ લખી છે 4 9 6 3 8 તો આ જે કિંમત છે એ કિંમત એ મેં રેન્જ આપી છે અને બે લખ્યા છે અર્ધવિરામ ચિહ્ન અને બે લખ્યા છે એટલે મને આમાંથી મોટી કિંમત શોધીને આપશે। પણ કયા નંબરની બીજા નંબરની મોટી સંખ્યા તો અહીં તમે જુઓ તો બીજા પહેલા નંબરની મોટી સંખ્યા કઈ છે 9 છે તો બીજા નંબરની કઈ થઈ 8। એ જ રીતે સ્મોલ। સ્મોલમાં પણ રેન્જ આપી દીધી છે અને બીજા નંબરની નાની સંખ્યા કીધી છે તો પહેલા નંબરની નાની સંખ્યા છે 3 તો બીજા નંબરની નાની સંખ્યા કઈ થઈ 4 તો આપણને જવાબ સ્વરૂપે
चार आपसे। हवे मेक्सिमम, मेक्सिमम एटले मोटामां मोटी संख्या, तो आपेली जे रेंज छे 4, 9, 6, 3, 8 एमां मोटामां मोटी संख्या कई छे? 9 छे, એટલે આપણને એના જવાબ તરીકે આપશે 9। મિનિમમ, તો મિનિમમમાં આપેલી જે રેન્જ છે એમાંથી સૌથી નાની સંખ્યા શોધીને આપશે, તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 3, એટલે આપણને જવાબ સ્વરૂપે આપશે 3। ત્યાર પછી આવે છે રેન્ક, તો આ વિધેય કોઈ આપેલી સંખ્યાઓના ગણમાં કોઈ નક્કી કરેલી સંખ્યાનો ક્રમ પરત આપે છે। આપણે કોઈ પણ એક કિંમત આમાંથી નક્કી કરીએ અને એનો ક્રમ જો આપણે જાણવો હોય તો એના માટે જ ફંક્શન છે રેન્ક। તો અહીં જુઓ ડી 11 માં લીધું છે, તો ડી 11 માં કઈ કિંમત છે? જો અહીંયા બ્લુ કલરની લાઇનિંગમાં તમને બોક્સમાં દર્શાવે છે 6, તો મારે 6 જે છે એ કયા નંબર પર છે એ મારે જાણવું છે, તો એના માટે ઇક્વલ ટુ રેન્ક ડી 11 એટલે કે 6, અને રેન્જ આપી છે ડી 9 થી ડી 13 સુધીની, અને ત્યાર પછી મેં અર્ધવિરામ ચિહ્ન કરીને મેં લખ્યું છે 0 0, એટલે જો ઉતરતા ક્રમમાં આપણે જોઈતું હોય તો ત્યારે 0 લખવાનું, ને જો ચડતા ક્રમમાં જોઈતું હોય તો 1 લખવાનું। તો અહીં પહેલા આપણે જોઈ લઈએ કે ઉતરતા ક્રમ હોય તો એની 6 જે છે તે કયા નંબર પર આવે છે, તો ત્રીજા નંબર પર આવે છે। કેમ? સૌથી પહેલા આવશે 9, પછી આવશે 8, અને પછી આવશે 6, બરાબર। હવે આ જ રકમ જે છે એને આપણે અહીં 0 ના બદલે 1, એટલે કે સૌથી એ કયા ક્રમમાં ગોઠવશે, કયા ક્રમમાં ગોઠવશે? ચડતા ક્રમની અંદર ગોઠવશે, તો પણ એનો કયો નંબર આવે છે? 3 નંબર જ આવે છે। હવે તમને આમાં જ હું આપણે બીજી કોઈ કિંમત લઈએ, આ ડી 11 ના બદલે હું અહીંયાથી લઈ લઈશ 3 અને એન્ટર, તો જુઓ શું આવ્યું? 1 આવ્યું, કેમ? કે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા 3 આવશે, પછી 4 આવશે, પછી 6, 8 અને 9। તો જો 0 આપણે લખીશું તો શું કરશે? એને ઉતરતા ક્રમમાં ગોઠવશે અને એનો કયો નંબર આવશે, હવે એ પણ તમને બતાવી દઉં અહીં। અહીં આપણે 0 લખીએ તો જુઓ આખો એનો જવાબ જ બદલાઈ જશે, કયા ક્રમ પર આવી ગયો? 5, બરાબર છે। અહીં સ્ટેટિસ્ટિકલ ફંક્શન પૂર્ણ થાય છે, હવે આવે છે ફાઇનાન્શિયલ ફંક્શન। તો જ્યારે ચલણી નાણાંની ગણતરી કરવાની હોય તો એના માટે કેલ્સી નાણાકીય એટલે કે ફાઇનાન્શિયલ વિધેય પૂરા પાડે છે, એની અંદર વ્યાજની ગણતરી, ભવિષ્યની અમુક રકમની આજની કિંમત, ભવિષ્યની રકમ અને રકમ પાક્યાની તારીખ પ્રકારની ગણતરી આ ફાઇનાન્શિયલ ફંક્શનની અંદર આવે છે। એમાં આપણા સિલેબસમાં જે છે આપણે જોઈએ તો વ્યાજે લીધેલી જે રકમ છે એનો વ્યાજ ચૂકવવા માટેનો કુલ સમયગાળો આપણે નક્કી કરવાનો છે, તો એના માટેનું ફંક્શન છે નેપિયર, NPER, અને આ વિધેયનો ઉપયોગ કરીને આપણે નંબર ઓફ પીરિયડ એટલે કે નેપિયરનું પૂરું નામ છે નંબર ઓફ પીરિયડ એટલે કે કુલ કેટલો સમયગાળો છે એ શોધવા માટે અહીં NPER ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે। માની લો કે મેં 1 લાખ રૂપિયા 67% વ્યાજના દરે અને 1 વર્ષનું 12,000 રૂપિયા હપ્તો હોય તો મેં જે લોન લીધી છે એ રકમની ચૂકવણી કેટલા સમયગાળામાં થશે એ શોધવું છે, તો એના માટે ઇક્વલ ટુ નેપિયર 0.075% અને હપ્તાની રકમ, પહેલા આપણે લીધું છે કેટલા ટકા વ્યાજ છે પછી હપ્તાની રકમ, તો હપ્તાની રકમ આપણી છે 12,000, મેં અહીં લીધા છે -12,000, કેમ? કે જ્યારે આપણે દરેક હપ્તો ચૂકવવામાં આવે છે ત્યારે કુલ ઓછીની લીધેલી રકમમાંથી તેને બાદ કરવામાં આવે છે, એટલા માટે લીધું છે -12,000। અને લોન કેટલાની લીધી છે? તો કે 1 લાખની, તો કેટલો સમયગાળો થશે? તો 13.56 વર્ષ સુધી મારી આ લોન ચાલશે। આભાર વિદ્યાર્થી મિત્રો, અહીં
આપણા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક અને ફાઇનાન્શિયલ ફંક્શન પૂર્ણ થાય છે અને આ પ્રકરણમાં પણ તમારે જાતે જ એમસીક્યુ બનાવવાના છે. મેથેમેટિકલ ફંક્શનમાંથી 5, સ્ટેટિસ્ટિકલ ફંક્શનમાંથી 5, આમ કુલ 10 પ્રશ્નો તમારે એમસીક્યુ જાતે બનાવવાના રહેશે. આભાર વિદ્યાર્થી મિત્રો.